નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, હાલના સમયમાં મગફળીનું ખૂબ મોટા પાયે વાવેતર છે અને ખેડૂત મિત્રોને ઘણા બધા મગફળીમાં પ્રશ્નો દેખાતા હોય ત્યારે એક ગોંડલ તાલુકાના બાંદરા ગામે અતુલભાઈ જસાણીની વાડીએ ઊભા હોય તો સૌપ્રથમ એમને જ પૂછવું કે એમની મગફળીમાં એમને અત્યારે હાલના તબક્કે શું તકલીફ દેખાય છે. અતુલભાઈ જેમ જણાવ્યું કે 5.5 વીઘા નો મગફળી નો એનો પ્લોટ છે, બરાબર ને? કઈ મગફળી છે? 39 નંબર. અને આ થઈ કેવડી? સામાન્ય રીતે ઉપલા પાંદડા પીળા પડે એટલે ખેડૂત મિત્રો એવું કરતા હોય કે હીરા કસી અને લીંબુના ફૂલનો એમિનો એસિડ આરે ઉપયોગ કરી લેતા હોય. સામાન્ય પીળા જ્યારે હોય ત્યારે આ હીરા કસી અને લીંબુના ફૂલ ખૂબ સારું પરિણામ આપે છે, પરંતુ મગફળીમાં જે પીળા છે એ દર વખતે હીરા કસી અને લીંબુના ફૂલથી જ જાય એવું જરૂરી નથી હોતું. ત્યારે તમે છોડવું ઉપાડો અને એનું એનાલિસિસ કરો ત્યારે તમને ખ્યાલ પડે. આપણે અહીંયાથી જ ઉપાડેલા જેવા બે છોડવા જોઈએ તો આની અંદર મૂળતંત્રનો ક્યાંય વિકાસ નથી. મૂળતંત્ર આખું આનું પૂરું થઈ ગયું છે, નીચે થોડાક મૂળ છે અને કાળી ફૂગ લાગી છે. આવા પ્રશ્નો હોય તો મગફળીમાં તમે હીરા કસીને લીંબુના ફૂલ છાંટો, કોઈ પણ પ્રકારના ખાતરો નાખો તો એનું તમને જે રિઝલ્ટ મળવું જોઈએ એ પરિણામ મળતું નથી. એટલે ખરેખર તો સૌપ્રથમ એ વસ્તુ જાણવાની જરૂર છે, આપણા ખેતરમાં જઈને જોવાની જરૂર છે કે આપણી મગફળી પીળી પડે છે તો એનું કારણ શું છે, અને પછી એનું ટ્રીટમેન્ટ અને એનો ખર્ચો ચાલુ કરવાનો છે કે જેથી આપણે જે ખર્ચો કરી છીએ એ લેખે લાગે ને આપણા ખિસ્સાને ભાર ન પડે. આ મગફળીમાં જ્યારે મગફળીના મૂળનો વિકાસ નથી અને સાથે જ ફૂગની શરૂઆત થઈ છે તો આના આગોતરા આયોજન તરીકે કે આપણી મગફળીમાં આવું ન થાય એના માટે અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા જેવા કે ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ, બેસિલસ અને માઇકોરાઇઝા આનો સમન્વયમાં ઉપયોગ આપણે આપણા ખેતરમાં આગોતરો કરવાનો. આ માઇકોરાઇઝા જે છે, આ માઇકોરાઇઝા કોઈ પણ પાક હોય, મગફળી હોય, કપાસ હોય, મરચી હોય, કોઈ પણ શાકભાજી પાક હોય, એના મૂળની આરે જોડાઈને એના જે તંતુ મૂળ છે એટલે કે જે સફેદ મૂળ આપણે જેને કહીએ એના વિકાસનું કામ કરે છે, પાણી અને પોષક તત્વોનો ઉપાડ કરાવે છે. જે પોષક તત્વો અલભ્ય સ્વરૂપમાં પડ્યા છે અથવા તો એવી જગ્યાએ પડ્યા છે કે છોડનું મૂળ ત્યાં પહોંચી શકે એમ નથી, ત્યાંથી લઈને છોડને દેવાનું કામ કરે છે અને છોડના વિકાસની શરૂઆત કરાવે છે, છોડને ખોરાક પૂરો પાડે છે અને ફરીથી વિકાસ ચાલુ થાય છે. હારે જ આ જે આ સ્ટાર પ્રોટેક્ટ કે જેની અંદર આ બધા બેક્ટેરિયાનો સમન્વય હોય છે એટલે કે એક પ્રકારના જીવતા જીવડા કે જે જમીનમાં મગફળીના પાકમાં ખાસ વાત કરી તો કાળી અને સફેદ ફૂગ લાગતી હોય, અત્યારે જ આપણા આ જ ખેતરમાંથી ઉપાડેલો એક બીજો છોડવો જોઈ તો સફેદ ફૂગની શરૂઆત આ ખેતરમાં થઈ ગઈ છે. સફેદ ફૂગ એટલે કે સ્ક્લેરોશિયમ રોલ્ફસી નામની જે ફૂગ છે જેને વૈજ્ઞાનિક ભાષામાં સ્ક્લેરોશિયમ રોલ્ફસી એવું નામ છે અને આપણે ખેડૂત મિત્રો સફેદ ફૂગના નામથી ઓળખીશું. આને પણ આગોતરા આયોજનમાં કંટ્રોલ કરવાનું આ સ્ટાર પ્રોટેક્ટ ખૂબ સરસ કામ કરે છે. 250 ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી ઉડાડી દે તો આ બેક્ટેરિયા એટલે કે જીવતા જીવડા એ આપણી જમીનમાં ફેલાઈને ખરાબ પ્રકારની જે ફૂગ છે એની સામે લડીને એને ખતમ કરવાનું કામ કરે છે. તો ખાસ આગોતરા આયોજન તરીકે કાળી અને સફેદ ફૂગ આ બંનેમાં સ્ટાર પ્રોટેક્ટનો ઉપયોગ કરવાનો છે અને ખાસ કરીને મૂળતંત્રનો વિકાસ થાય આ મૂળતંત્રના વિકાસ માટે સારી કંપનીના માઇક્રોરાઇઝાનો ઉપયોગ ફરજિયાતનાપણે મગફળીના પાકમાં કરવાનો છે. આપને માહિતી સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો દરેક ખેડૂત મિત્ર સુધી આ વિડીયોને શેર કરજો કે જેથી એમને પણ મગફળીમાં કાંઈ તકલીફ હોય તો ઓછા ખર્ચે સારું નિયંત્રણ કરી શકે. આપને વધારે કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય, કંઈ ન સમજાણું હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91-041-35-11-3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.